चलो विद्यार्थी मित्रों वेरी गुड मॉर्निंग। હવે આપણે તો આપણે રીત નંબર 2 બેંક સ્ટેટમેન્ટ ની અંદર આપણે બીજી રીત જે સૌથી મહત્વની છે મિત્રો જે રીતને આપણે નામ આપીએ છીએ ઉમેરો બાદ કરોની પદ્ધતિ। તો વિદ્યાર્થી મિત્રો ઉમેરો અને બાદ કરોની પદ્ધતિ મુજબ બેંક સ્ટેટમેન્ટ ગણવો। જો ખાસ તમને કહું તમને જ્યારે મેં બેંક સ્ટેટમેન્ટ બનાવ્યું બેંક સ્ટેટમેન્ટ ચેપ્ટરની મેં શરૂઆત કરી ત્યારે મેં તમને સીધો ઉધાર જમાની પદ્ધતિ કરાવી કારણ કે ઉમેરો બાદ કરવાની પદ્ધતિ છે એ ઉધાર જમાની પદ્ધતિ સમજાય તો આ પદ્ધતિ સમજવી બહુ જ સહેલી પડે। તો ઉમેરો બાદ કરવાની પદ્ધતિનો દાખલો પણ એના માટે તમારા નિયમ તમારે મુખ્ય બાબત કઈ ધ્યાનમાં રાખવાની દાખલો ભરતી વખતે પદ્ધતિનું નામ આપ્યું છે ઉમેરો બાદ કરવાની પદ્ધતિ જેને મિત્રો બીજા શબ્દમાં ગાણિતિક પદ્ધતિ કહેવાય। ગાણિતિક પદ્ધતિ તરીકે પણ આને ઓળખવામાં આવે છે। તો મિત્રો આ પદ્ધતિનો જ્યારે આપ દાખલો ગણો ત્યારે તમારે જે મેઇન બાબત છે એને કેટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની એ હું તમને કહી દઉં। તમને બહુ સહેલા શબ્દોમાં આપીશ, બુકની અંદર જે આપેલું છે બહુ વિસ્તારપૂર્વક આપેલું છે, બહુ લંબાણપૂર્વક છે, એને હું બને એટલા સહેલા અને સરળ શબ્દોમાં તમારી સમક્ષ રજૂ કરું છું। તો મિત્રો દાખલાની તમે શરૂઆત કરો જ્યાંથી આપણો બેંક સ્ટેટમેન્ટ શરૂ થાય છે। તો તમે જ્યારે દાખલાની શરૂઆત કરો ત્યારે આપણો નિયમ એવો રાખજો કે જો તમે દાખલાની શરૂઆત જમા બાકીથી કરી હોય ત્યારે તમારું મગજ હાલવું જોઈએ કે જમા બાકીમાં કઈ વસ્તુ આવી શકે, તરત તમારે ધ્યાન રાખવું પડે કે દાખલાની જમા બાકી આપણને ક્યારે મળી શકે, એક પાસબુક મુજબ સિલક આપવામાં આવે પેલો હોય અને રોકડ મેળ મુજબ ઓડી આપવામાં આવે। તો મિત્રો આ બે માંથી કોઈ એક બાકી આપવામાં આવી હોય તો એ દાખલાની જમા બાકી કહેવાય। તો જમા બાકીમાં તમારે મેઇન બે વસ્તુ, એક પાસબુક મુજબ સિલક, સેકન્ડ રોકડ મેળ મુજબ ઓવરડ્રાફ્ટ। હવે એ જ રીતે તો આ નિયમ શું કહે કે આ બે માંથી એક બાકી હોય ત્યાં રકમમાં તમને પાસબુક મુજબ સીધા આપે અથવા રોકડ મેળ મુજબ ઓવરડ્રાફ્ટ તો એને જમા બાકી કહેવાય છે। જો તમે દાખલાની શરૂઆત જમા બાકીથી કરો તો જે વ્યવહારની અસર જમા કરવાની હોય એને આપણે ઉમેરોમાં દર્શાવવા, જે વ્યવહારની અસર ઉધાર કરવાની હોય એને બાદ કરવાના કરવાનો। તો મિત્રો દાખલાની શરૂઆત તમે કઈ પદ્ધતિ કરો છો એના ઉપર આ પદ્ધતિનો આધાર છે। ઉમેરોમાં કેવા વ્યવહાર લખવાના, બાદ કરોમાં કેવા વ્યવહાર લખવાના, જો દાખલાની શરૂઆત તમે જમા બાકીની કરી છે તો નિયમ કે જે વ્યવહાર જમા હોય એને ઉમેરોમાં લખવા, જે વ્યવહાર ઉધાર હોય એને બાદ કરવા લખવાના, ધન આ પહેલો નિયમ। પોઈન્ટ નંબર 2, માની લો કે તમે દાખલાની શરૂઆત ઉધાર બાકીથી કરી તરત તમારે મગજ હલાવવું પડે કે ઉધાર બાકીમાં પણ કયા બે વ્યવહારો આવી શકે, આમાં કેમ ઉપર બે કીધા, આના કરતા વિરુદ્ધ પાસબુક મુજબ બેંક ઓડી, પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ આપે મિત્રો 100% ઉધાર આપે અને એની નીચે રોકડ મેળ મુજબ સિરા, રોકડ મેળ મુજબ સિરા આ બે માંથી એક બાકી આપી હોય તો એને ઉધાર બાકી તરીકે ઓળખવામાં આવે। તો મિત્રો તમારે આ વસ્તુ ખાસ આપવા માટે મહત્વની
જમા બાકીમાં બે વસ્તુ પાસબુક મુજબ સેવક રોકમ મુજબ ઓળખાવ ઉધાર બાકીમાં બે વસ્તુ પાસબુક મુજબ ઓળખી રોકમ મુજબ સેવક આમ તમે જુઓ તો યાદ રાખવું હોય તો પાસબુક મુજબ સેવક તો કે જમા બાકી રોકમ મુજબ ઓળખી રોકમ મુજબ ઓળખી એ પર જમા બાકી પાસબુક ની સિલક જમા બાજુ હોય તમે પાસબુક નો ઓડી શું આવી ગયો ઉધાર કર્યો રોકડ મેં મુજબ ઓડી જમા બાકી આવે રોકડ મેં મુજબ સિલક છે કઈ બાજુ આવી જાય તો કે ઉધાર બાજુ આવી જાય તો હજુ દાખલા ની આપણે શરૂઆત તમારી કઈ બાકી થી કરો છો એ આપણા માટે અતિ મહત્વનો પોઈન્ટ છે દાખલા ની શરૂઆત જમા બાકી થી કરો તો જે વ્યવહાર જમા હોય એને ઉમેરોમાં ઉધાર હોય એને બાદ કરો જો દાખલાની શરૂઆત ઉધાર બાકીથી કરો તો જે વ્યવહાર ઉધાર હોય એ ઉમેરોમાં જમા હોય એ બાદ કરો તો વિદ્યાર્થી મિત્રો આ રીતે દાખલાની આ પોઈન્ટ નંબર બે પહેલો અને બીજો પોઈન્ટ પોઈન્ટ ત્રીજો જે પક્ષથી દાખલાની શરૂઆત કરો જે પક્ષથી તમે દાખલો શરૂ કર્યો પક્ષ એટલે કાં વેપારી અથવા બેંક વેપારી નો ચોકડો કયો રોકડ બેંક નો ચોકડો કયો પાસબુક તો જે પક્ષથી તમે દાખલો શરૂ કરો એ આપણો પક્ષ છે જે પક્ષથી દાખલો શરૂ કર્યો તમે વેપારીથી શરૂ કર્યો એટલે કે રોકડમેળથી દાખલાની શરૂઆત કરી તો રોકડમેળ આપણો પક્ષ તમે દાખલાની શરૂઆત પાસબુકથી કરી એટલે કે બેંકથી કરી તો પાસબુક આપણો પક્ષ તો મિત્રો જે પક્ષથી તમે દાખલો શરૂ કરો એ આપણો પક્ષ ગણાય અને જે વ્યવહારની અસર ન આપે એટલે કે એને સામેનો પક્ષ કહેવાય જો તમે દાખલાની શરૂઆત વેપારી એટલે કે રોકડમાંથી કરી તો બેંક એટલે કે પાસબુક સામેનો પક્ષ જો તમે દાખલાની શરૂઆત પાસબુકથી કરી તો રોકડમાંથી સામેનો પક્ષ અહીંયા દાખલાની અંદર દાખલો ગણવા માટે કુલ ત્રણ કોલમ બનાવવાના કુલ ત્રણ કોલમ બનાવવાના વિગત રકમ રકમ આ જે રકમ છે એને આપણે ઇન્ટર કોલમ કહેવાય આ જે રકમ છે એને આઉટર કોલમ ગુજરાતીમાં કહું અંદરનું ખાનું અને બીજું બહારનું ખાનું તો આ રીતે આપણે દાખલાની શરૂઆત તમારે કરવાની છે તો હવે આપણે આના નિયમો સમજાવ્યા હવે આપણે એક દાખલો લઈએ છીએ નાનો એવો પહેલું એક્ઝામ્પલ ઉમેરો બાદ કરવાની પદ્ધતિ મુજબનો આપણો પહેલો દાખલો હવે આપણે રકમમાં તમે જુઓ દાખલાની શરૂઆત કરવા માટે તમને કીધું છે કે રોકડમેળ મુજબ બેંક ખાનાની ઉધાર બાકી તો મિત્રો રોકડમેળ મુજબ ઉધાર બાકી આ ઉધાર બાકી અને આ રોકડમેળ રોકડમેળ મુજબ સિલક થઈ આ ચાર માંથી એક જ વસ્તુ આવશે અન્ય કોઈ વસ્તુ આવશે જ નહીં ક્યારેય નહીં આવે જાવ તો રોકડમેળ મુજબ સિલક તો મેં દાખલાની અહીં શરૂઆત કરી રોકડમેળ મુજબ સિલક ઉધાર બાકી દાખલો શરૂ થયો જે હોય એને સીધે સીધું આઠ કોલમમાં 12000 લખી નાખવાનું ભગત પૂરું વળાવવાનું કે દાખલાની શરૂઆત ઉધાર બાકીથી કરી છે તો જે વ્યવહારની અસર તમે ઉધાર આપતા હતા એ ઉમેરોમાં જે વ્યવહારની અસર જમા આપતા હતા એ બાદ કરો પોઈન્ટ નંબર બે કદાચ તમે દાખલો કોઈ ભી પદ્ધતિએ કરો તમારો જવાબ એક જ આવે એ ફાઈનલ બરાબર છે તો દાખલાની શરૂઆત ઉધાર બાકીથી કરી છે પહેલો વ્યવહાર હું વાંચું છું 6000 રૂપિયાનો ચેક 28/3/15 ના રોજ બેંકમાં ગયો બેંકે 31/3/15 સુધી હજી આ વ્યવહારની અસર જમા આપી નથી કેવો ચેક થયો બેંકમાં ગયો ચેક બેંકમાં ભરો ભરેલા પરંતુ જમા નહીં થયેલ ચેક વ્યવહારને ભરેલા પરંતુ જમા નહીં થયેલ ચેક કહેવાય વ્યવહારની પહેલી અસર કોને આપી રોકડમેળ રોકડમેળની અંદર આ કહ્યું આવક તરીકે તમે અસર આપી દીધી રકમ આપી છે 6000
રોકડ બેમાં આય બાજુ એટલે કે ઉધાર બાજુ 6000 રૂપિયા બેંકે આ ચેકને પાસબુકમાં જમા કર્યો નથી તો આપણે જમા કરવો પડશે યાર જમા અસર આપવી છે હવે આપણે તરત જોવાનું કે દાખલાની શરૂઆત કઈ બાકી છે ઉધાર ઉધાર અસની બાકીની શરૂઆત કરી જમા અસર આપવાની વાત કરવામાં લખવાની ભરેલા પરંતુ જમા નહીં થયેલ ચેક 6000 દાખલાની શરૂઆત ઉધાર બાકીની કરી એટલે મેં લખ્યું ભરેલા પરંતુ જમા નહીં થયેલ ચેક 6000 બીજો જવાબ બેંકે જમીનના ખાતે વ્યાજ 400 રૂપિયા જમા કર્યું ફરી વખત મિત્રો આ પાસબુક પાસબુકમાં બેંકે 400 રૂપિયાનું વ્યાજ જમા કર્યું બેંકે જે વસ્તુ પાસબુકમાં જમા કરી હોય એ રોકડનામાં કઈ બાજુ આવવી જોઈએ ઉધાર બાજુ રોકડ વેમાં ઉધાર બાજુ વ્યવહાર લખવામાં આવ્યો નથી તો આપણે ઉધાર અસર આપવી પડે ઉધાર અસર આપો ઉમેરોમાં લખો કે બાદ કરોમાં તરત તમારે જોવાનું કે દાખલાની શરૂઆત કઈ બાકીથી કરી ઉધાર બાકી ઉમેરોમાં લખવાનું બેંકે જમા કરેલું વ્યાજ જે રોકડ વેણમાં નોંધેલ નથી 400 ત્રીજો વ્યવહાર 2000 નો એક ચેક 31/3/15 ના રોજ દેવને લખી આપેલો જે રજૂ થયો નથી તફાવતના કારણો ભણે હતો લખેલા પરંતુ રજૂ નહીં થયેલા ચેક લખેલા પરંતુ રજૂ નહીં થયેલા ચેક 2000 ચલો ચેક લખો એટલે રોકડની અંદર એની પહેલી અસર અપાય વ્યય બાજુ વ્યય એટલે જમા બાજુ જમા બાજુ 2000 રૂપિયા લખવામાં આવ્યા જે વ્યવહારને રોકડ મેળે જમા કર્યો હોય એને પાસબુક નિયમ મુજબ શું કરે ઉધાર ઉધાર બાજુ આ 2000 રૂપિયા દર્શાવવા જોઈએ નથી લેખા તો આપણો પક્ષ કયો રોકડ મેળે વ્યવહાર ન કર્યો જમા તો આપણે શું કરવું પડે ઉધાર ચલો ઉધાર અહીંયા બાદ ઉમેરવામાં લઈ લ્યો લખેલા પરંતુ રજૂ નહીં થયેલા કે 2000 નેક્સ્ટ એન્ડ લાસ્ટ ચોથો વ્યવહાર બેંકે બેંક ચાર્જિસ પેટે શ્રી જેમિનના ખાતે 100 રૂપિયા ઉધાર્યા બેંકે પાસબુકમાં 100 રૂપિયાના ઉધાર કર્યા બેંકે એના ખાતામાં 100 રૂપિયા ઉધાર્યા તો આપણે એને 100% જમા બાજુ અહીંયા ઉધાર હોય તો પાસબુકની અંદર જેને ઉધાર કર્યા તો રોકડમાં જમા બાજુ 100 રૂપિયા લખવા જોઈએ એ રૂપિયે 100 રૂપિયા નથી લેખા તમે જમા બાજુ તમે 100 રૂપિયા લેખા હવે આપણે બધા વ્યવહારની અસર પાઈ લઈએ સરવાળો કેમ કરો પેલા ઉમેરો ઉમેરો એટલે કે આ બે વસ્તુ 400 અને 2000 બંનેનો સરવાળો કરો એટલે 2400 રૂપિયા મળે 12000 માં 2400 રૂપિયાને સરવાળો કરવાનો 14400 હવે આપણે વાત કરવાની આ બે રકમનો સરવાળો 6000 અને 100 તો 6100 રૂપિયાનો સરવાળો 14400 માંથી આ રકમને બાદ કરી નાખવાનો 14400 માંથી 6100 બાદ કરો 8300 રૂપિયા મળે હવે તમારે જવાબ વિચારવાનો કે કઈ બાજુનો સરવાળો વધારે આવ્યો સરવાળો કોનો વધારે આવ્યો ઉધાર બાજુ ઉધાર બાજુનો સરવાળો કેટલો આવ્યો કે 14400 જમા બાજુનો સરવાળો છે એ તમે જુઓ જમા બાજુનો સરવાળો કેટલો આવ્યો 6100 ઉધાર રકમમાંથી જમા રકમ બાદ કરી નાખો તફાવત જ્યાં ઓછો હોય ત્યાં આવે દાખલાની શરૂઆત તમે કોનાથી કરી રોકડને જવાબ શું મળે પાસબુક તફાવત તમે કઈ બાજુ કરો છો કે ઓછો હોય એ બધું તફાવત લખાય જમા બાજુ તફાવત લખીએ પાસબુક મુજબ જમા બાકી સિલાઈ દાખલાની શરૂઆત રોકડમાંથી કરી જવાબ તમારો આવી ગયો પાસબુક મુજબ સિલક જ્યાંથી આપણો દાખલો અહીંયા મળ્યો પાસબુક મુજબ સિલક જમા બાકી 8300 અહીંયા આપણો અહીં દાખલો પૂરો થયો વિદ્યાર્થી મિત્રો ઉમેરો બાદ કરવાની પદ્ધતિ મુજબ દાખલો ગણો છો ત્યારે યાદ રાખવાનું
આજે આ જે દાખલો મેં ગણાવ્યો આ જ દાખલો તમારે હોમવર્કમાં ઉધાર જમાની પદ્ધતિએ કરવાનો મેં તમને ઉમેરો બાદ ત્રણની પદ્ધતિએ કરાવ્યો તમારે ઉધાર જમાની પદ્ધતિએ દાખલો ગણવાનો જેથી કરીને તમને બંને પદ્ધતિની પ્રેક્ટિસ મળે તમને બરાબર રીતે સમજાય. થેન્ક યુ.